તમારા લીધે જ મારે આ ઝાડો બહુ સુધરી રહ્યા, કઈ લેવાનું નહીં હતું, આમાં એકદમ ખરાટાઈ ગયેલા, ખાલી આ ડારા ને દેખાયા કરતા હતા, પણ આજે ડારા નહીં દેખાય, ખાલી પાલો દેખાય, પાલે દેખાય, હા, ફૂટ બી સારી છે, ફૂટ બી સારી, મટ્ટી અલગ સારી, એકદમ પથરારું, આજે હે પથરું, આ મટ્ટી અલગ છે, આખો નારા પૂરેલા પથરા કાઢી કાઢીને તેમાંથી, હા એવું લાગે મટ્ટી. નમસ્તે મિત્રો, હું જીતુ દોડી, એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે મિત્રો. તો આજે મિત્રો હું ખડકી ગામમાં આવ્યો છું. ખડકી ગામમાં એક અમારા ફ્રેન્ડ છે, ઘણા સમયથી ખેતી કરે છે અને ખેતી વિશે આજે હું વાત કરવાનું છું. ઘણા સમય બધા ખેડૂત સાથે મારી ચર્ચાઓ ખેતી વિશે થાય છે, આજે ખેતી વિશે વાત કરવાનું. ખરેખર તો ઘણા સમયથી ખેતી કરે પણ ઘણી બધી માહિતી ખબર નથી, તો અવારનવાર મને પૂછ્યા જ કરે કે જીતુભાઈ વરસાદ આવ્યો છે તો ખાતર ક્યારે લખવું છે, જીતુભાઈ વરસાદ ગયો છે તો આપણે ખેડ ક્યારે કરવું છે, જીતુભાઈ એમ કે આપણે આ રિંગ કરવાની છે ક્યારે કરીએ એમ કે, પણ ખબર ના હતી. પણ આજે મેં ઘણા સમયથી કહી દીધા એક ને એક દિવસ હું તમારા ખેતરમાં આવીશ અને ચોક્કસથી બાકી ખેડૂતને પણ હું માહિતી આપીશ. તે કઈ માહિતી છે તો આજે તમને પાણીની કલમમાં પાણીને કેટલું મહત્વ છે તે આજે બતાવું, અને રિયલમાં તમને બતાવું કેટલું અહીંયા પાણી મૂકેલું છે પણ બતાવું, ને આ પાણીથી કેટલો ફરક પડ્યો છે તે પણ બતાવું, ને આજે જે દિવસ હું મેસેજ બનાવશે ત્યાં સુધીમાં બધાને ફૂટમાં કેટલો ફરક છે, અહીંયા કેટલો ફરક છે પણ તમને જોવા મળશે. તો ત્રણ પાણી મૂકાને બે થયા છે, ચોથું પાણી થઈ ગયું, વરસાદ ગયા પછી ખેડ થઈ ગઈ પછી આ ચોથું પાણી. ખરેખર દસ પંદર દર પંદર દિવસ એના પહેલાં તમે બિતાવતા ને પહેલા આપણે જળમાં પીલાઈ જાય એમ કરીને મુકતો નહીં હતો, આટલા વર્ષો તો મૂક્યા જ ને, પહેલી વાર તમે કીધું ત્યારે જ નહીં. આ એક ખેડૂતનો પ્રશ્ન નહીં, દરેક ખેડૂતનો પ્રશ્ન છે. રિયલમાં આજે હું તમને બતાવું કે પાણી મૂકવાથી કલમમાં કોઈ બી દિવસ નુકસાન નહીં થાય, એટલું યાદ રાખજો. આ વર્ષે જેટલો ફાયદો થાય એટલો જ જે બચી પડે ને ત્યાં બાકીના બીજા વર્ષનો ફાયદો થાય. કેટલા વર્ષ તો નહીં મૂકતો હતા તમે? હું તો લગભગ બહુ કાયમ મૂકતો જ નહીં હતો, આ મોર આવે ને ક્યારે બેસે પછી જ પાણી મૂકતો, એને પહેલા નહીં, પહેલા નહીં મૂકતો, કારણ કે પીલવાઈ જાય એમ કરીને નહીં મૂકતો. પણ આ વર્ષે પાણી મૂક્યું તો ઝાડ હારા નહીં, ઝાડ હારા નહીં, પચાસ ટકા નાથી તો 100% થઈ ગયો પાલાદાર, એકદમ પાલાદાર, જલ્દી ફૂટા બી જલ્દી, ફૂટમાં ફરક પડ્યો, હા ફૂટમાં બી ફરક છે. મિનિમમ મિત્રો 15 દિવસ, ધારો કે આપણે કેરીન સિઝન ચાલુ થઈને 15 દિવસ આગળ આપણો પાક તૈયાર થઈ જાય તો આપણો ભાવ કેવો મળે તેવું છે. દશેરી, આપૂસ, કેસરના ઝાડ, તમામે તમામ ઝાડ ફૂટાવી ગયા છે. આ એક પાણીના કારણે આજે ત્રીજું ચોથું પાણી થઈ ગયું છે. પાણીથી ખરેખર નુકસાન નહીં થાય. એક બીજો પાક પણ કરેલો છે પણ હું તમને હું બતાવું, પાપડીનો પાક કરેલો છે. ખરેખર તો એ પાપડીના પાકમાંથી ડબલ પાક થાય લેશે, હું કઈ રીતના લે પણ તમને બતાવું. પહેલાં હમણાં પાપડીનો પાક છે, હા અત્યારે પાપડી નીકળી જાય પછી ખેડીને તપાવવા જ દે એક બે મહિના સુધી, પછી મેની લગભગ 10 તારીખની આજુબાજુ મેં તુરિયા રોપી દઉં, ઉપર ચડી જાય, હા ચડી જાય એટલે એ લગભગ જૂન પૂરો થાય એટલે શરૂ થઈ જાય, શરૂ થઈ જાય, અને ત્યારે બજારમાં 1 કિલોનો ભાવ 40 રૂપિયા હોય ઓછામાં ઓછો. જેમ જેમ તુરિયા પ્રમાણ વધતું જાય તેમ તેમ પછી 35 રૂપિયા 30 રૂપિયા થતા જાય, થતા જાય, 30 રૂપિયા થાય એટલે હું કાઢી નાખું એને, ત્યારે પછી છે ને તરત જ પાપડી રોપી દઉં, પાપડી રોપી દઉં એટલે આ લગભગ નવેમ્બર પછીથી ચાલુ થઈ ગઈ, તો આજે લગભગ 1 મહિના જેવો મારી તોડ થઈ ગઈ, હા 5-6 વાર તોડ ચાલુ છે, હજી ચાલુ છે. તો આશા મિત્રો ખડકીના ખેડૂત દરેક પાક તમને જોવા મળશે, આમાં કઈ રીતના ખેતી કરી છે ઝાડ તો તમને બતાવું. શરૂઆત જ્યારે કરે ત્યારે 0% નોલેજ, 0% નોલેજ એટલે દવા ક્યારે છાંટવાની પણ નહીં ખબર, ખેડવાનું ક્યારે તે પણ નહીં ખબર, વરસાદ જાય ને ઉગાઈ બી જાય પછી કઈ જાય, મતલબમાં ખેતી વિશે કોઈ માહિતી નહીં. પણ કરતા રહ્યા આજે ઘણો બધો અનુભવ થઈ ગયો છે, ઘણું બધું શીખતા છો હજુ, પણ જે શીખાશે ને આમાં બી આજે પાક લેતા થઈ ગયા છે, એટલે પાણી વિશે ને આજે પાપડીનો પાક વિશે એ આજે તમને આપણે એક ચેનલ માધ્યમથી દરેક ખેડૂત મિત્ર સુધી પહોંચાડવા માંગુ છું. પાણીથી નુકસાન નહીં થાય છે, પેલી વાડીમાં પાણી મૂકવું તેમાં બી ચાલુ, સતત ચાલુ, તમારા લીધે જ મારે આ ઝાડો બહુ સુધરી રહ્યા, કઈ લેવાનું નહીં હતું, આમાં એકદમ ખરાટાઈ ગયેલા, ખાલી આ ડારા ને દેખાયા કરતા હતા, પણ આજે ડારા નહીં દેખાય, ખાલી પાલો દેખાય, પાલે દેખાય, હા ફૂટ બી સારી છે,
આ તમે કેસરનું ઝાડ જોઈ શકો ને આપુસના બાજુ બીજું કાસે આપુસના તો પેલે બાજુ આપુસના ઝાડ નાના પેલી બાજુ છે દશેરી આપુસ દરેક માં રીતના ફોટા લઈ જશે મેસેજ જોઈ વિડીયો જોઈ પછી મારી ખાસ વિનંતી તમે પણ આ રીતના ટ્રીટમેન્ટ કરજો સર માહિતી ખબર હોય કોઈ નવા હોય તો આપણે નંબર અંદર મૂકા તમે ફોન કરીને માહિતી લઈ શકો છો ટ્રીટમેન્ટ કરજો ખરેખર ખૂબ સારી મહેનત કરી રહ્યા છે કેટલા વર્ષથી કરતા હતા કેરી તો બહુ ઘણા વર્ષથી કરું પણ આ તુરિયા ને પાપડી ને બે વર્ષથી કરું છેલ્લા બે વર્ષ સારું રિઝલ્ટ બહુ સારું ડબલ પાક એક જ મંડપમાં બે પાક લેતા છે હા એવું નથી કે ગોલકા નો બીજો મંડપ ના આનો બીજો નહીં તુરિયા બે મહિના ચાલે તેર કાઢી નાખું પછી પાપડી રોપી દઉં એટલે પાપડી પછી તેર હવે ચાલ્યા કરે પાછું ચાલ્યા કરે આ વર્ષે તો પાપડી આવતા વર્ષે વ્હાઈટ ને લાલ કરવાના છે આ વર્ષે જરાક થોડી લીલાસ પટ્ટી છે જેવી એ કરેલી છે આવતા વર્ષે બીજી બદલી નાખવાનું છે બરાબર તો બસ મિત્રો અહીંયા ચિત્ર કેવું લાગ્યું પાક કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો આ છે પાપડીના મંડપ અને જબરજસ્ત મહેનત કરેલી પાપડી પણ સારી લાગી છે અને એના જમીનની વાત કરું તો ફરતા ફરતા મને ઘણી બધી વાત કરી કે આ જે જગ્યા છે ને અહીંયા પથ્થરબારી જગ્યા હતી તો અહીંથી પથ્થર ઉચકી ઉચકીને પાછળ એક બીજી નાની સરખી નદી છે એ નદીમાં ફેંકી દીધેલા પછી આ જગ્યા તૈયાર કરેલી પોતે ટીચર છે રિટાયરમેન્ટ થઈ ગયું બાકી છે જો ખરેખર ખુબ સારું લાગ્યું કદાચ મને નહીં ખબર તમે મેસેજ જોયા પછી ઘણા બધા ખેડૂત મિત્રો છે કે ખેતી વિશે વધારે માહિતી આપણી જોતી હોય આપણે વિસ્તારમાં તો ખુબ સરસ ખેતી કરતા છે બરાબર હવે કદાચ પેલે બાજુ તમે જોઈ શકો પથ્થર નહીં મળે આ બધા પથ્થર વણી વણીને પેલે બાજુ એક નાની જગ્યા ખનકી છે તમામ બધા મૂકી દીધેલા આ બાજુના થોડાક ઝાડ બતાવી દે બિલકુલ પાલો નહીં હતો પણ આટલો પાલો થઈ ગયો છે જબરું થઈ ગયો ને બિલકુલ પાલો નહીં હતો એકદમ આ ઝાડ મિત્રો ખરેખર ઘણી વખત હું કહું છું જેમ કે આ ખેડૂતનું કહેવું જ છે કે પાણી ના મૂકતે તો કદાચ ઝાડ એવા કે મરી જવાની તૈયારી પર હતા એવા સૂકા ઝાડ હતા પણ પાણી રેગ્યુલર આપવાથી તમે જોઈ શકો કેટલા સરસ રેગ્યુલર આપવાથી દરેક ઝાડ ખૂબ સારા છે એટલે પાણી મૂકવાનું કોઈ બી બંધ કરવાનું નથી જેમ કે આ દશેરીને માં બી ફૂટ આવી ગઈ તમે જુઓ ને ઝાડ બધા સારા છે આ રીતના મિત્રો ખડકીના ખેડૂત ખૂબ સરસ ખેતી કરતા છે તો બસ અહીં જ વિડીયો આપણે સમાપ્ત કરી દે હવે ઘેરે જવાનું છે મેં પણ અહીંયા મિત્રો પાપડી લેવા માટે આવેલા આપણે ઘેરે પાપડી છે પણ જરાક વાર છે પાપડીનો ખૂબ સરસ પાક કરેલો એમ કે ચાલો થોડી પાપડી ખેડૂત પાસેથી ડાયરેક્ટ લઈ લે અહીં ખેડૂત પાસેથી લીધી છે તો બસ વિડીયો અહીં પૂરો કરી દે મિત્રો જય જવાન જય કિસાન